विद्यार्थी मित्रों, आज आप इंग्लिश फाउंडेशन की अंदर के फोर्थ स्टोरी अभ्यास करूँ जो आप आगे हमें अ जनरल इन्क्रीज ऑफ वेल्थ संपत्ति एक सामान्य से वती संपत्ति सामान्यपण से गीव्स नो कॉम्पिटेटिव कोई कॉम्पिटेटिव आपत नहीं लाभ आपत नहीं एंड धेरपो तेज ब्रिंग नो कॉम्पिटेटिव हेप्पीनेस कोई सुख जैसे कॉम्पिटेटिव सुख पर लात नहीं धेर इज ऑफको चौक्सपण त्या કેટલાક આનંદ જે છે એ કેટલોક આનંદ આવે છે એ માત્ર વાસ્તવિક એવા એવા એન્જોયમેન્ટમાંથી આનંદ આવે છે કે જે આપણે ખરીદી કરતા હોઈએ છીએ. બટ પરંતુ એ જ વી હેવ સીન, આપણે જોઈએ છીએ, ધીટ ઇઝ અ વેરી સ્મોલ પાર્ટ, આ ખૂબ એક નાનો એવો ભાગ છે કે જે આપણે સંપત્તિમાં બનીએ છીએ. એન અને ઇન સો ફાર એજ એટલે કે અવર સી, એટલે કે આપણે જોઈએ છીએ કે અવર ડીજે આપણી ઈચ્છાઓ જે છે એ એક કમ્પિટેટિવ રહેલી છે. નો ઇન્કેસ ઓફ હ્યુમન હેપીનેસ, તો કે માનવીય સુખ કોઈ વધતું નથી, એ જ આખા એક આખે આખું જે આવતું હોય છે એ પણ માત્ર આખે આખું જે છે એ સંપત્તિના વધવાથી આવતું હોય છે. વેધર કાં તો જનરલ્સ ઓફ પર્ટિક્યુલર્સ હોય, ઇફ વી આર ટુ અર્થ, જો આપણે દલીલ કરતા હોઈએ કે મશીનરી ઇન્ક્રીઝ હેપીનેસ, જો આપણે એવી દલીલ કરતા હોઈએ કે મશીનરી છે એ જ માત્ર સુખ લાવતું હોય છે, તેથી ઇન્ક્રીઝ ઓફ ધ મટીરિયલ મટીરિયલ પ્રોસ્પેરિટીનું જે વધુપણું એ એક ઇટ બ્રિંગ્સ તે લાવે છે. કેન નો બી વેઇટ, ભારેપણું વે લાવતું નથી ઇન ફેવરમાં, એક્સેલ સળિયાતું નથી હોતું ઇન સો ફાર એઝ ઇટ મે બી યુઝ, કે જેનો ઉપયોગ કરીએ છીએ આપણે સંપૂર્ણપણે ગરીબીને અટકાવવા માટે ઉપયોગ કરી શકીએ આપણે. બટ પરંતુ ધેર ઇઝ નો ઇનહેરેન્ટ રીઝન, ત્યાં કોઈ સહજ કારણ નથી કે જે ઇટ શુડ બી સો યુઝ, કે તેનો શું ઉપયોગ કરવો જોઈએ. ડિસ્ટિટ્યુશન્સ કેન બી પ્રિવેન્ટેડ, એટલે ગરીબીને અટકાવી શકાય વિધાઉટ મશીનરી, મશીનરી વગર પણ ગરીબીને અટકાવી શકાય છે. કે જ્યાં વસ્તી જે છે સ્ટેશનરી હોય, ઓફ ધીસ બ્રાન્ચ, કે જે આ ફ્રાન્સનું આપણે ઉદાહરણ તરીકે ફ્રાન્સને લઈએ, કે જ્યારથી ધેર ઇઝ વેરી લિટલ ડિસ્ટ્રિક્ટ, ખૂબ જ ઓછી નિરાશા, એટલે કે ગરીબી રહેલી છે, મચ લેસ મશીનરી, તો સૌથી ઓછું મશીનરી ઉપયોગ કરે છે. ધેર ઇઝ અમેરિકન ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડ અમેરિકામાં જે મશીનરી ઉપયોગ એના કરતાં ઓછા માત્રામાં મશીનરીનો ઉપયોગ તો કે ત્યાં થાય છે. કન્વર્સલી તે જોઈએ કે ધેર મે બી મચ ડિસ્ટ્રિબ્યુશન, ત્યાં ખરેખર તો એક વધારે ગરીબાઈ હોઈ શકે છે, ત્યાં વધારે ગરીબાઈ હોઈ શકે છે કે જ્યાં સૌથી વધારે મશીનરીનો ઉપયોગ થતો હોય છે. નેક્સ્ટ આપણે જોઈએ બહુ બધી જ આ વી હેવ એક્ઝામ્પલ, આપણી પાસે ઉદાહરણ રહેલું છે, આપણી પાસે ઉદાહરણ રહેલું છે ઇન્ડસ્ટ્રીયલ એરિયા ઓફ ઇંગ્લેન્ડ, ઇંગ્લેન્ડની જે ઔદ્યોગિક જે વિસ્તાર જે છે એ વિસ્તારનું આપણી પાસે ઉદાહરણ રહેલું છે કે જે 100 યર એગો ઘણા વર્ષો પૂર્વે, અને જાપાનમાં પણ હાલના દિવસો જાપાનમાં પણ આપણે જોઈએ છીએ મશીનરીનો ઉપયોગ થાય છે. ધ પ્રિવેન્શન ઓફ ધ ડિસ્ટ્રિબ્યુશન, એટલે કે ગરીબાઈને અટકાવવું ઈ ડઝ નોટ ડિપેન્ડ અપોન મશીન, એ માત્ર મશીન ઉપર જ આધારિત રહેતું નથી, પરંતુ અપોન કોઈ તદ્દન બીજા ફેક્ટર ઉપર પણ આધારિત હોઈ શકે છે. કે પાટડી ચોક્કસપણે જોઈએ કે ડેન્સિટી ઓફ ધ પોપ્યુલેશન, પોપ્યુલેશનની જે ઘનતા જે છે એન, અને પાટડી પણ પોલિટિકલ કન્ડિશન એ પણ રહેલું છે એન, અને અપાર્ટ ફ્રોમ પ્રિવેન્શન ઓફ ધ ડિસ્ટ્રિબ્યુશન, ગરીબાઈને અટકાવવું તેમાંથી અલગ થવું, તો વેલ્યુ ઓફ ઇન્ક્રીઝ વેલ્થ, સંપત્તિનો જ માત્ર વધારો થવો ઇટ્સ નોટ વેરી ગ્રેટ, એ ખૂબ જ ભવ્ય નથી. જ્યારે મશીન ડિપ્રાઇઝ, જ્યારે મશીનો જે છે આપણને વંચિત રાખે છે, બે વસ્તુમાંથી વંચિત રાખે છે કે જે આ ચોક્કસપણે મહત્વનું ઇન્ગ્રેડિયન્ટ્સ ઓફ ધ હ્યુમન, એટલે માનવીય સુખનું સામગ્રી હોય છે, અને એમલી સ્પોન્ટેનિટી અને વેરાયટી આ બે હોઈ શકે છે. કે મશીન સેવ ધેર ઓન પેસ, મશીનની પાસે તેમની પાસે પોતાની ગતિ રહેલી છે, તેમનું પોતાનું જ ઇન્સ્ટન્ટ આગ્રહી રહેલું છે. મેન એક જે માણસ પાસે જે એક્સપેન્સિવ પ્લાન્ટ રહેલો છે એ મસ્કી તે ખરેખર કામ કરતો રહે છે. ગ્રેટ ટ્રબલ્સ, ભવ્ય જે મુશ્કેલી જે છે એ મશીનની સાથે રહેલી છે. ફ્રોમ ધ પોઈન્ટ ઓફ વ્યૂ એ લાગણીના મુદ્દામાંથી જોઈએ તો તેની રેગ્યુલરિટી રહેલી છે. એન્ડ ઓફકો ચોક્કસપણે કન્વર્સલી ઉલટી રીતે જોઈએ તો ગ્રેટ ઓબ્જેક્શન ઓફ ધ ઇમોશન, લાગણીઓ સામેનું ભવ્ય ઓબ્જેક્શન જે છે એ માત્ર એ મશીનના મુદ્દાઓમાંથી આવે છે કે જે તેમની પાસે એ રેગ્યુલરિટી રહેલી છે. એઝ ધ મશીન ડોમિનેટ ધ થોટ ઓફ પીપલ, લોકોના વિચારોને મશીન જે ડોમિનેટ કરે છે, કે જે વિચારતું જે પોતાની જાતે કે જે ગંભીર છે. હાયેસ્ટ પ્રેજ, સૌથી વધારે વખાણ જે છે એ તેઓ કરી શકે છે અને આપી શકે છે, માણસ સામે આપી શકે છે, એ જ તું છે જે સૂચન કરવામાં આવે છે. હી હેઝ ક્વોલિટી, તેની પાસે એ મશીનનું ગુણ રહેલું છે, ધેટ કે ઇઝ રિલેબલ, તે ખરેખર આધારપાત્ર છે, પંક્ચ્યુઅલ એક્ઝેક્ટ છે, એવું કહેવામાં આવેલું. શું રાખીશું વિદ્યાર્થી મિત્રો?